જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપની મિશ્ર સરકારની રચના થતાં જ સુરત શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરાઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની સંયુક્ત સરકારની રવિવારના રોજ રચના કરાતા આજ રોજ સુરત શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચીને ઉજવણી કરાઈ હતી અને વધુ એક પ્રદેશ ભાજપમાં સામેલ થવાની સાથે ખુશી વ્યક્ત કરાઈ હતી. શ્યામપ્રસાદ મુખર્જી એમણે વર્ષો પહેલાં કાશ્મીર આ ભારતનો એક અવિભાજ્ય અંગ છે અને કાશ્મીરનો જે ઉત્કર્ષ થાય એ ભારતની સાથે જ થવો જોઈએ, એ ભારતની સાથે જ જોડાયેલું છે. એટલે બે પ્રધાન બે નિશાન એ નહીં ચાલે એવા એક મુદ્દા સાથે એમણે ત્યાં જે આંદોલન કર્યું હતું અને એમણે જે બલિદાન આપ્યું હતું, આજે બલિદાનને સાર્થક થવાનો દિવસ આજે શરૂઆત થઈ છે. આજે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને એક કો ગવર્મેન્ટ બની છે, મિનિમમ પ્રોગ્રામ બનાવીને બની છે. પરંતુ આ એક મેસેજ છે, એક સારી શરૂઆત છે અને શ્યામાપ્રસાદ મુખર્જીએ આપેલા બલિદાનને એક સાર્થક થવાનો દિવસ છે, એટલા માટે આ ખૂબ આનંદનો દિવસ છે. ભાજપ સરકાર બન્યા પછી નાનું વાતાવરણ કેવું હશે? જે આખા દેશમાં એક સરસ વાતાવરણ બન્યું છે એવું જ વાતાવરણ કાશ્મીરનું પણ હશે. કાશ્મીરના લોકોને જે હમણાં સુધી ગેરમાર્ગે દોરાયેલા હતા એ ધીમે ધીમે પાછા વળી રહ્યા છે, એમની વિચારસરણી બદલાઈ રહી છે અને એમને પણ હવે લાગે છે કે ભારતની સાથે રહેવું જોઈએ, ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે રહેવું જોઈએ. જે પૂરને કે વખતે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે રીતે લશ્કરને કામે લગાડીને એમને મદદ કરી અને મોટી જાનહાનીમાંથી એમને ઉગાર્યા, એ જ એમના માટે એક વિચાર કરી મૂકતો એવો એક સવાલ હતો. અને ત્યાર પછી જે વિકાસના કામો દેશમાં થયા છે, કાશ્મીરમાં પણ થયા છે, એના કારણે કાશ્મીરના લોકોએ આજે જે ફારુખ અબ્દુલ્લાની ઓમર અબ્દુલ્લાની સરકાર હતી એને હટાવીને આ ભારતીય જનતા પાર્ટીની પીડીપીની સરકાર બને એના માટેનો રસ્તો કરી આપ્યો છે. પીડીપી અને ભાજપની સંયુક્ત સરકારની રચના થતાં ગુજરાત હવે જમ્મુ કાશ્મીરનો વિકાસ અને ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સંપૂર્ણપણે સુધારો થશે તેવું ભાજપીઓ કહી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.